ઉમરગામથી શરૂ થયેલ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીની પરિવર્તન યાત્રા કપરાડા તાલુકામાં આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આગામી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને બીટીપી વચ્ચે ગઠબંધન કરવામાં આવ્યું છે અને બંને પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પરિવર્તન યાત્રા કાઢવામાં આવી રહી છે। આ પરિવર્તન યાત્રા કપરાડા તાલુકા મથકે આવી પહોંચતા આપ અને બીટીપીના કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ યાત્રામાં તાલુકા પ્રમુખ જયેશ રાજેશભાઈ રાઉત તથા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ અને પ્રભારી વિનોદભાઈ પટેલ સહિતના કાર્યકર્તાઓ જોડાયા છે। અમે પૂરા ગુજરાતમાં 6 ગ્રુપમાં 6 જગ્યાએથી અમે ગઈકાલથી રેલી કાઢી છે। આ પરિવર્તન યાત્રા છે અને ગુજરાતના દરેક ખૂણે અમે આ પરિવર્તન યાત્રા 182 વિધાનસભા ભરવાના છે અને આ જે યાત્રા છે ગઈકાલે અમે ઉમરગામથી ભારતીય ટ્રાઇબલ પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ મહેશભાઈ અને આમ આદમી પાર્ટી સાથે અમે રેલી કાઢી છે। આજે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય પરેશભાઈ અમારી સાથે છે। આ જે રેલી છે એ ગુજરાતમાં જેમ દિલ્હીમાં પરિવર્તન આવ્યું, પંજાબમાં પરિવર્તન આવ્યું, દિલ્હીમાં જે શિક્ષણની વ્યવસ્થા છે કે જેમાં મજૂરનો છોકરો, માલિકનો છોકરો, કલેક્ટરનો છોકરો, ખેડૂતનો છોકરો કે છોકરી એક સાથે બેસીને એક સ્કૂલમાં બેસીને ભણી શકે એ પ્રકારની વ્યવસ્થા દિલ્હીમાં છે, એ પ્રકારની વ્યવસ્થા પંજાબમાં થઈ રહી છે, આરોગ્યની વ્યવસ્થા છે, પાણીની વ્યવસ્થા છે, અધિકારની વ્યવસ્થા છે, એ ગુજરાતમાં પણ થાય, એ પરિવર્તન આવતા દિવસોમાં થાય તે માટે લોકોને જાગૃત કરવા માટે, લોકો સાથે વાત કરવા માટે મેં આ પરિવર્તન યાત્રા કાઢી છે। પૂરા ગુજરાતમાં શિક્ષણની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, આરોગ્યની સમસ્યા છે, કાનૂનની સમસ્યા છે, સંવિધાનિક અધિકારોની સમસ્યા છે, એ સમસ્યાઓનો ગઢ છે, એ ગઢ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી તોડવા માગે છે અને લોકો ગુજરાતમાં સમજે છે અને અમને ઠેર ઠેર ખૂબ સારા પ્રમાણમાં સહકાર મળી રહ્યો છે, લોકો અમને સાંભળી રહ્યા છે, અમારી પત્રિકા વાંચી રહ્યા છે, અમને સમર્થન આપી રહ્યા છે। ટ્રાઇબલ એરિયામાં શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે, પાણીનો મુદ્દો છે, વિસ્થાપનનો ખૂબ મોટો મુદ્દો છે, સંવિધાનિક અધિકારનો મુદ્દો છે, અનુસૂચિત 5નો મુદ્દો છે। આ મુદ્દાઓ આમ આદમી પાર્ટી અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી બરાબર જાણે છે, એના ઉપર આંદોલન કરે છે અને એથી પીડાયેલા જે લોકો છે, ત્રાસેલા લોકો છે, અમારી સાથે ખૂબ મોટી સંખ્યામાં અમને આદિવાસીઓ, આદિવાસી સમાજની આસપાસ રહેતા લોકો, ગુજરાતના સમગ્ર લોકો અમને સમર્થન કરી રહ્યા છે।